ભુજ થી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગર થી ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા અખબારોનું કચ્છનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ. આપનું સ્વાગત છે, હું છું અનિતા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ, વેપારી પેનલ પ્રચારમાં ખૂબ આગળ. ડોક્ટર વી એચ પટેલ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. કચ્છમાંથી વધુ 2 સ્વાઇન ફ્લુના દર્દીઓ સામે આવ્યા, કુલ આંક 48 પહોંચ્યો. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠન દ્વારા આજે ધ્રાંગધ્રા ખાતે માલધારી સમાજ પર થયેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં આજે ભુજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખાસ કરીને અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠનના રાજેશ રબારી અને જયેશ રબારીએ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રાની ઘટના દુઃખદ છે અને રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. અત્યારે માકપટ રબારી સમાજનો પ્રમુખ છું. અહીંયા આવવાનું કારણ જે અત્યારે જે આ કિસ્સો બન્યો બળવાળનો દરબારોનો, એ કિસ્સા માટે આજે અમે આયોજનપત્ર આપ્યું છે અને અમને જોગે ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છીએ. અને જ્યારે આ એક બળવાળ સમાજ ઉપર જ્યારે આફત આવી છે, તે આફતમાં દરેકને સાથકાર દેવો એ અમારી જરૂરી છે. અને અમે એ જ કહીએ છીએ, આયર સમાજ હોય, ભળવાર હોય, રબારી હોય, દરબારો હોય કે ગમે તે જ્ઞાતિ હોય, આવા ફાંધાઓમાં આવા ઝઘડાઓમાં જો તમે ઉપડશો તો આ ધર્મની નુકસાની છે, આપણા દેશની હાણી છે. જો કે એમાં સુરાપણ હોય અને જાગૃતિ હોય અને એની માનું ધાવણ ધાવ્યા હોય તો ત્યાં દેશ માટે જે અન્યાય કરે છે, જે આતંકવાદીઓ નુકસાની કરે છે, એના સામે જઈ લડીને તમારું સુરાતળ બતાવો. ભુજના સેવાભાવી ડોક્ટર સદગત વી એચ પટેલ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા. ગઈકાલે પરોઢે 4 વાગે તેમનું નિધન થયું હતું. ત્યારે આજે સવારે લાલટેકરી ખાતે આર્ય સમાજના હોલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સદગતની અંતિમ યાત્રામાં કચ્છ સહિત બૃહદ કચ્છમાં વસતા હજારો લોકો ઉમટી પડ્યા હતા. શ્રી પટેલ સાહેબના અંતિમ દર્શને સમસ્ત કચ્છના કડવા પાટીદાર સમાજ ઉમટ્યો હતો, તો રાજકીય જનપ્રતિનિધિઓ સહિત અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમાજના પ્રત્યેક ધર્મ, કોમ, નાતના આગેવાનોથી લઈને આમ આદમી સુધીનો પ્રત્યેક જણ તેમના નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવતો હતો. તેમણે સાજા કરેલા દર્દીઓએ પણ ભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. ડોક્ટર વી એચ પટેલે ભુજમાં અડધી સદીની તબીબી પ્રેક્ટિસ દરમિયાન સેવાની ધૂણી ધખાવી હતી. અડધી સદી દરમિયાન તેમણે સાવ નજીવા દરે કે મફતમાં 25 લાખથી વધુ દર્દીઓની સેવા સારવાર કરી લોકસેવા કરી હતી. કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એક ડોક્ટરમાં આવી ભાવના એ બહુ ઓછા લોકોમાં જણાતી હોય. ડૉક્ટર વી એચ પટેલ માત્ર પાટીદાર કહેવાતા પણ અન્ય વર્ગમાં એ નાનો હોય કે મોટો હોય એને એટલા દિલથી લોકોને સેવા, એટલે ઘણી વખતે ઓલિયા તરીકે ઘણી વખતે કેમ હોય કે દવાથી ફરક ન પડે પણ વી એચ પટેલના દવાખાને આવ્યા હોય અને એવું મહેસૂસ કરે કે આ અમે સાજા થઈ ગયા. આવા ડૉક્ટરો, આવું જીવન અને આવું વ્યક્તિત્વ કચ્છને ભાગ્યે જ મળ્યું. અને હવે પણ આપણે ઈચ્છીએ કે આનો જે આદર્શ હતો, આનો જે વ્યવહાર હતો, આનો જે ડૉક્ટર વી એચ પટેલનો જે અભિગમ હતો એ માત્ર ને માત્ર વ્યવસાયિક નહીં, વ્યવસાયિક એક ડૉક્ટર લેતા હોય પણ નાના માણસોને કેમ ઉપયોગી થવાય, નાના માણસોને કેમ ગમે એવા દર્દમાં પણ એ હું ફાપીને એને દોડતો કરવાની જે કળા હતી, જે આવડત હતી અને કુદરતી જે બક્ષિસ હતી એ ભાગ્યે જ વ્યક્તિમાં હોતી હોય તો કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી વી એચ પટેલની આપણા વચ્ચે ન રહેવાથી અનેક વર્ગ એક દુઃખની લાગણી મહેસૂસ કરે છે. અને આપણે ભગવાન કને પ્રાર્થના કરીએ કે આત્માને ક્યાંક ફરી આવું જ વ્યક્તિત્વ કોકના ઘરે જન્મે અને આવતા દિવસોમાં સેવા કરે, એના પરિવાર ઉપર આવેલી જે દુઃખની
વાત છે એને પણ સર કરવાની શક્તિ આપે અને આની પ્રેરણાથી ક્યાંક હજી કોઈના જીવનમાં થોડીક લાગણી પ્રદર્શે, સંવેદના પ્રદર્શે અને લોકો વચ્ચે બીજા વિવેક પટેલ ઊભા થાય એવી આપણે ચોક્કસ પ્રાર્થના કરીએ. આપણા માટે તેમાં ખાસ કરીને ભુજ શહેર અને ભુજ શહેરના મધ્યમ વર્ગના પરિવારો, કહો તો પરિવારો, દર્દીઓ કહો તો દર્દીઓ, એના માટેનો આજનો દિવસ એ ખુદ જ દુઃખદ દિવસ છે. ડૉક્ટરની સાથે ડૉક્ટરનો વ્યવસાય અને વ્યવસાય સાથે ધર્મ સંકળાયેલો છે, એનું સતત પાલન કરતા એવા ગરીબોના બેલી ડૉક્ટર વી એચ પટેલ આજે આપણી વચ્ચે નથી, એનું ખૂબ જ મને પણ દુઃખ છે, આપણે સૌને દુઃખ છે. એમના જવાથી ન પૂરાય એવી ખોટ સમાજને અને ભુજ શહેરને અને કચ્છ જિલ્લાને પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવે પડેલ દુઃખમાં એ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એ જ આજના તબક્કે મારી પ્રાર્થના છે, મારી શ્રદ્ધાંજલિ છે. આપે જ્યારે ક્વેશ્ચન કર્યો છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મારી કોઈ શબ્દ નથી. એ એક ડૉક્ટર જગતમાં મથિયા હતા. ભૂત તો ઠીક, કચ્છ જિલ્લો અને આખો ગુજરાત એ ખરતા હતા અને હંમેશા આ પેઢી ને આવતી પેઢી એને હંમેશા યાદ કરતી રહેશે. ખાસ કરીને સમાજ અને ગરીબ દર્દીઓના બેલી અને ગરીબ દર્દીઓ જે આજે મુશ્કેલીમાં મુકાશે એ વિચારવું પણ અકલ્પનીય થઈ જશે. મને સાહેબ આગળ 35 વર્ષ થયા અને સાહેબના આસિસ્ટન્ટ તરીકે હું કાર્યરત છું, પણ સાહેબે આજથી સુધી અમને ક્યારેય માણસ તરીકે રાખ્યા જ નથી, એમના પરિવારના સભ્ય, એમના દીકરા તરીકે રાખ્યા. એક પ્રસંગ જ્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે એક પ્રસંગ એવો બન્યો કે ડૉક્ટરનું નામ નહીં આપવું, પણ એક ડૉક્ટરને ત્યાં એક બેબીની લાશ પડી હતી કે તમે 500 રૂપિયા જમા કરાવો પછી બેબીની લાશ અહીંથી લઈ જાઓ. ને એ બેન રોતા રોતા અમારા દવાખાને આવ્યા ને સાહેબે એમના ગજવામાંથી 500 રૂપિયા કાઢી ને કે ડૉક્ટરને ધરી આપો, અને ડૉક્ટર આગળ ગયા, ડૉક્ટરને 500 રૂપિયા આપ્યા ને એમને બેબીની લાશ લઈ ને એ લોકો એમના વતન વાંકી ગામે પરત ગયા. આ મારો જિંદગીનો યાદગાર પ્રસંગ હતો. અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભીષ્મ પિતામાં ડૉક્ટર વી એચ પટેલ સાહેબના અવસાનથી અમને અમારા એસોસિએશનને ખૂબ મોટી ખોટ પડી છે. ગરીબોના બેલી અને અમારા ભીષ્મ પિતા સમા વી એચ પટેલના આત્માને ભગવાન શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ. આ છે ચંચળ ન્યૂઝ. ભાઈ ભાઈ બોલે તો આપુન કહી રહ્યા મે આપુન સે બડા ડેન્જર કોના ગયા ભાઈ? ડેંગુ ઓર ચિકુનગુનિયા બોલે તો દોનો કા ગેમ બજાતે થે ભાઈ? અરે પપ્પા કુલર મેં મચ્છર કી ફેક્ટરી ડાલે લે ક્યા? ડ્રમ, કુલર, ગમલે, પક્ષીઓ કે બર્તન વગેરે કો હર હફતે સાફ કરને કા, ટાયર, પ્લાસ્ટિક કે કપ, ગ્લાસ, નારિયલ કે ખોલ મેં પાણી જમા ના હોને દે. ડેંગુ ઓર ચિકુનગુનિયા કા મચ્છર સાફ પાણી મેં પનપતા હૈ. મચ્છર કે કાટને સે બચે બુખાર હો તો પેરાસેટામોલ લેને કા, એસ્પ્રિન નહીં. પર ભાઈ યે બીમારી કા પતા કૈસે ચલેગા ભાઈ? સીધા હૈ રે, બદન દર્દ, સર દર્દ, તેજ બુખાર, થકાવટ, બદન પે દાને નિકલે તો મતલબ ડોક્ટર કો મિલને કા, ખુદ ડોક્ટર નહીં બનને કા, સમજા? મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપરી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન, ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. મુંદ્રા કસ્ટમે તેની સ્થાપનાના ઇતિહાસમાં પ્રથમવાર દાણચોરીથી ભારતમાં ઘુસાડાઈ રહેલા 7.5-8 કરોડ રૂપિયાની કિંમતના સોનાનો જથ્થો જપ્ત કર્યો છે. સ્પેશિયલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચની બાતમીના આધારે કસ્ટમના અધિકારીઓએ ગત સાંજે સેબર્ટ કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન ખાતે શારજાથી હેવી મેટલ સ્ક્રેપના નામે આયાત કરેલા એક કન્ટેનર ખોલીને તપાસ કરતા કન્ટેનરમાંથી 1-1 કિલોગ્રામના 3 ગોલ્ડ બાર મળી આવ્યા હતા.
જેના પગલે મોડી રાત સુધી કન્ટેનરની સઘન તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન એક તાળાબંધ ડબ્બો મળી આવ્યો હતો, જેને ખોલતા તેમાંથી વધુ 24 ગોલ્ડ બાર મળી આવ્યા હતા। આ જથ્થાની કિંમત 7.5-8 કરોડ રૂપિયા જેટલો થતો હોવાનું પ્રિન્સિપલ કમિશનર શ્રી પી આર રેડ્ડીએ જણાવ્યું હતું। આજે ચંચળ ન્યૂઝ। લાવનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા ભુજના શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થિનીઓનો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 700 જેટલી વિદ્યાર્થિનીઓની અલગ અલગ 34 જેટલા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં જનરલ ફિઝિશિયન, MD સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ફેમિલી ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, ENT સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ સહિતના ડોક્ટરો હાજર રહ્યા હતા। લાવનેસ ક્લબના શ્રી રક્ષાબેન ગણાત્રા સહિતના સદસ્યોએ હાજરી આપી હતી। 50 વિદ્યાર્થિનીઓનું નિઃશુલ્ક હિમોગ્લોબિન લોહીની તપાસ કરવામાં આવી હતી, તો 50 વિદ્યાર્થિનીઓનું નિઃશુલ્ક બ્લડ ગ્રુપિંગ કરવામાં આવ્યું હતું। કેમ્પની સમાપ્તિ બાદ લાયોનેસ ક્લબ દ્વારા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે સ્કૂલના પ્રાંગણમાં લાયોનેસ સભ્યો તથા સંસ્થાના ટ્રસ્ટીઓની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આજે લાયોનેસ ક્લબ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં અલગ અલગ વિભાગના ડૉક્ટરો આવ્યા હતા અને 700 દીકરીઓને અહીં અલગ અલગ વિભાગમાં તપાસવામાં આવી હતી। જે દીકરીઓને કોઈપણ પ્રોબ્લેમ નહોતો એ દીકરીઓને જનરલ વિભાગમાં પણ તપાસવામાં આવી હતી। આ ઉપરાંત બ્લડ ટેસ્ટ, હિમોગ્લોબિન અને ગાયનેકના પણ ડૉક્ટર આવ્યા હતા। સાથે સાથે આ સંસ્થાની અંદર આજે લાયોનેસ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અત્યારે ડૉક્ટરોમાં ખાસ કરીને ડેન્ટિસ્ટ, ગાયનેક, પેથોલોજી, ENT, ઓર્થોપેડિક વગેરે ડૉક્ટરો અહીં હાજર રહ્યા હતા। મહાનનો ઉદ્ભવમાં અહીંના જે લાયોનેસ ક્લબના પ્રમુખ છે તે અને એમની આખી ટીમ પણ આવી હતી। મહિલા ટીમ, જેમને કહીએ કે મહિલાઓ જે બીજી વ્યક્તિઓ માટે કામ કરે છે, તો એમની આખી લાયોનેસ ક્લબની ટીમ અહીં આવી અને આ મેગા મેડિકલ કેમ્પનો કાર્યક્રમ કર્યો હતો। હા, સાથે સાથે આ સંસ્થાના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। જે અહીંયા મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપિંગ અને વૃક્ષારોપણ અને ફૂલ ચેકઅપ બધી ફેકલ્ટીસના ડૉક્ટર્સ આવ્યા હતા। 25-30 ડૉક્ટર આવ્યા હતા બધા। ENT વાર આંખના કાન ગળાનું, પછી સર્જન આવ્યા હતા, ફિઝિશિયન આવ્યા હતા, ડેન્ટિસ્ટ આવ્યા હતા, લગભગ બધી જ ફેકલ્ટીના આવ્યા હતા ડૉક્ટર્સ। 700 વિદ્યાર્થીઓએ લાભ લીધો છે। વિદ્યાર્થિનીઓએ તબિયતની સંભાળ રાખે અને ધ્યાન રાખે અને જરૂર પડે તો ડોક્ટરનો કન્સલ્ટ કરે। અંદાજે 11,000 જેટલા સભાસદો ધરાવતી ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે બેંકના સ્ટાફ દ્વારા પણ મતદાન માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે। ખાસ કરીને બેંકના 9,500 જેટલા સભ્યોને કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે, જે મતદાન કરવા પાત્ર છે। ત્યારે બેંકના મેનેજર શ્રી ધીરુભાઈ જોબનપુત્રા સહિતના સ્ટાફના સદસ્યો ચૂંટણીની તૈયારીમાં પરોવાયા છે। ઉલ્લેખનીય છે કે બેંકની ચૂંટણીમાં શરૂઆતમાં વાદ વિવાદો સર્જાયા હતા, જેમાં નર્મદાબેન ગોરનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે ભુજની જથ્થાબંધ બજાર પેનલના ઉમેદવાર શ્રી રેશ્માબેન ઝવેરીને ટેકો આપનાર સદસ્ય ડિફોલ્ટરના જામીન હોવાની વાત સામે આવી હોવા છતાં આ ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું। જો કે હાલે કોઈપણ વિવાદ વગર બેંક દ્વારા ચૂંટણી પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવેલ છે। ધીરુભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચૂંટણીની તૈયારીના દિવસો હવે 2 દિવસ વચ્ચે બાકી રહ્યા છે। 23-7-2017 આપણી ચૂંટણી નિર્ધારિત થયેલ છે, જેમાં આપણે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જે સભાસદો પોતાનું બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ આઈકાર્ડ દ્વારા પોતાનું મતદાન કરી શકશે। આપણે ભુજમાં VD હાઈસ્કૂલ મધ્ય ચૂંટણીનું મતદાન મથક યોજેલું છે, જેમાં 6 બૂથ અલગ અલગ મૂકેલા છે અને 1 બૂથ આપણું નખત્રાણામાંથી, જે પણ નખત્રાણા શાખામાં નખત્રાણાનો જેમણે સિલેક્શન કર્યું છે એમને નખત્રાણામાં જ કરવાનું છે, તેમના માટે ત્યાં નખત્રાણામાં અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે। એનાથી પહેલાં આપણે એક જ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું નર્મદાબેન ગોરનું, જે એમને નિયમ પ્રમાણે 3 વર્ષથી વધુ એમનું સભાસદપણાને નહોતું થયું, એના કારણે એમનું ફોર્મ રદ કરવામાં આવેલું। આપણે નિયમોમાં આપણે બેંકના સભાસદ હોવા જોઈએ, જે સભાસદ 3 વર્ષથી વધારે સમયથી જેમનું હોય અને મહત્તમ 20,000 રૂપિયાની એક ફિક્સ ડિપોઝિટ 3 વર્ષ માટે જેમની
હોય તેમણે અમે ચકાસણી સમયે બધી વસ્તુ આપણે નિર્ધારિત થયા પછી મંજૂર ના મંજૂરની કાર્યવાહી થઈ ગયા બાદ તેમણે મને એક વાંધા અરજી એમણે આપેલ હતી જેમાં એમણે જણાવેલ હતું કે રેશ્માબેન ઝવેરીના દરખાસ્તને સમર્થન આપનાર વિજયભાઈ ડુંગરસિંહ ઠકરે એમાં સમર્થન આપેલો છે. વિજયભાઈ ડુંગરસિંહ ઠકર ભરત હરિરામ ઠકર ઓવરડ્યુ ખાતો છે એના જામીન છે. એટલે જે જામીન છે તેમને આપણે મત આપવાનો અધિકાર છે એટલે આપણે એમને મંજૂર રાખેલો હતો. આપણે બોર્ડના ઠરાવને અનુસંધાને આપણે 138 હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની કાર્યવાહી ભુજ કોર્ટમાં ચાલુમાં છે. 138 હેઠળની કાર્યવાહી ચાલુમાં છે, હજી કોઈ એનો કોઈ નિર્ણય આવેલો નથી. ધિરાણ એમને કદાચ આપણે ના આપી શકીએ. હા, ચૂંટણીના ફોર્મ જ્યારે આપણે એમણે ભર્યું છે ત્યારે એમણે દરેકે પોતપોતાની 20,000ની ફિક્સ ડિપોઝિટ મૂકી અને આપણે એની ઝેરોક્ષ પણ રજૂ કરેલી છે. ના, ત્યારની જો એમની જો હોય 20,000ની રકમ તો જરૂર નથી રહેતી. 3 વર્ષ માટે એમની ફિક્સ ડિપોઝિટની રકમ જરૂરી છે. અંદાજિત સાહેબ કહી શકું તો 8-1 જણથી આજુબાજુના હોવા જોઈએ. મતદારોને આપણે એક બેલેટમાં આપણે અલગ અલગ કેટેગરીના અનુસંધાને આપણે 10 સામાન્ય મત કરવાના છે. સભાસદે 2 સ્ત્રી મહિલાના મતને મત કરવાના છે અને 1 અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ માટેનું મતદાન છે. એ રીતે આપણે એક બેલેટમાં 3 વિભાગ એમાં પાડેલા છે, જેમાં બેલેટનો કલર તો એ જ રહે છે પણ એમાં આપણે શાહીમાં એક ફેરફાર કરેલો છે કે જે સામાન્ય ઉમેદવાર છે જનરલ કેટેગરીના એના એ 10 મતદારો માટે 20 ઉમેદવારોમાંથી 10 ઉમેદવારોને ફરજિયાત મત એમાં બ્લેક શાહીવાળો જે પણ બેલેટ પેપર છે એમાં એમાંથી આપવાનું છે. સ્ત્રી મહિલા અનામત માટેનું આપણે લાલ કલરની શાહી હોય છે એમાંથી 4 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોને એમાંથી એને મત આપવાનું રહે છે અને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિ માટેનો આપણે 2 ઉમેદવાર છે જેમાંથી 1 મત આપવો ફરજિયાત છે. એ રીતે આપણે એમને બ્લુ કલરનું એમાં આપણે પ્રિન્ટિંગ કરેલી છે. તો એ રીતની બધાને તમારા માધ્યમ દ્વારા આપણા બેંકના તમામ સભાસદોને આ વસ્તુ ધ્યાને આવે એના માટે આ રીતે એક વ્યવસ્થા રાખેલી છે. કાર્ડ સાથે એમને લાવવું પડશે અને એ બતાવી અને પોતાનું મતદાન કરી શકશે. આ છે ચંચળ ન્યૂઝ. બાળકોના ભવિષ્યની ચિંતાનું વન સ્ટોપ સોલ્યુશન એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. ભુજથી ફક્ત 24 કિલોમીટરના અંતરે શહેરથી દૂર શાંત વાતાવરણમાં શિક્ષણ માટેની ફક્ત 1 જગ્યા જ્યાં છે ધોરણ 1-10ની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ધોરણ 11-12 માટે સાયન્સ સ્કૂલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં, મેથેમેટિક્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય સાથે BSCના અભ્યાસક્રમ માટે HJD સાયન્સ કોલેજ, ડિપ્લોમા બેચલર અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ માટે HJD ITER, 13,500થી પણ વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી, AC તેમજ નોન AC રૂમ્સ સાથે હોસ્ટેલની સુવિધા. HJD ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં થાય છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD ઇન્સ્ટિટ્યૂટ. આજે ચંચળ ન્યૂઝ. ભુજ કોમર્શિયલ બેંકની ચૂંટણીમાં ભુજની વેપારી પેનલને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. ખાસ કરીને અનુભવીઓ અને યુવા નેતાઓના મિશ્રણ સાથે તૈયાર કરવામાં આવેલી આ પેનલના મુખ્ય સૂત્રધારો ગૌતમભાઈ ઠક્કર અને ધીરેન ઠક્કરના જણાવ્યા મુજબ તેમની પેનલના ઉમેદવારો દ્વારા દરરોજ વિવિધ વિસ્તારોમાં વેપારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને તેમની પેનલમાં અનુભવીઓની હાજરીથી તેમની પેનલ પર સભાસદોનો વિશ્વાસ બેવડાયો છે અને એક પારદર્શક તથા સ્વચ્છ વહીવટનો કોલ તેઓ આપી રહ્યા છે. આજે વેપારી પેનલ દ્વારા ભુજના વાણિયાવાડ, મહેરઅલી ચોક, શરાફ બજાર સહિતના વિસ્તારોમાં લોકસંપર્ક હાથ ધરવામાં આવ્યો હતો. ભુજની જથ્થાબંધ બજારની જેમ અહીં પણ વેપારી પેનલને વેપારીઓનો અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો હતો. ત્યારે વેપારીઓનો આવકાર જોતા વેપારી પેનલના ઉમેદવારોએ સંપૂર્ણ પેનલ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમે પ્રચાર માટે વાણિયાવાડથી નીકળ્યા હતા, હવે વાણિયાવાડથી સોની બજાર, સોની બજારથી સરાફ બજાર દરબાગઢ સુધી પ્રચારમાં નીકળ્યા. અમે જે પેનલમાં ઉભા છીએ એ વેપારી પેનલનું નામ છે, એનામાં 10 સામાન્ય ઉમેદવાર છે, 2 મહિલા ઉમેદવાર છે ને 1 ઓબીસી ઉમેદવાર છે. બહુ સારો રિસ્પોન્સ આપે છે ને એમની અમુક માંગ છે કે એટીએમ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, એ બધે બેંકમાં ચાલુ નથી. આ કામગીરી બીજી સારી ચાલુ છે પણ એ બધે સુવિધાની જરૂર છે માણસોને, તો એ સુવિધાઓ અમે બધે કરી આપશું. પ્રજાના હિતમાં જે આ બેન્કિંગ ને બધે કહીએ છીએ એ બધે લઈ આવશું ને એના સિવાય જે પણ સભાસદોની જરૂરતો હશે, જેમ કે કોઈક સભાસદ એવા છે જેના ઘર જેના ફાધર ઓફ થઈ ગયા છે તો એને સભાસદ વારસદારના નામે કરવાના છે, ટ્રાન્સફર કરવાના છે, એ કરી આપશું. તથા બેંકને લાગતી જે પણ તકલીફો હશે સભાસદોની એ દૂર કરશું એવી ખાતરી આપું છું ને અમારી પેનલને પેનલ ટુ પેનલ મત આપીને વિજય બનાવી એવી અપીલ કરું છું. અમે આજે અત્યારે બપોર પછીના ટાઈમમાં વાણિયાવાર બજાર, સરાફ બજાર, સોની બજાર, દરબાગઢ સુધી અમારો પ્રચારનો છે. ડોર ટુ ડોર દરેક વેપારીને અમે મળી રહ્યા છીએ, દરેક તરફથી અમને સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવે છે. અમારી પેનલ વેપારી પેનલ છે, અમે દરેકે દરેક શેરહોલ્ડરને સંપૂર્ણ સરળતાથી દરેક વસ્તુ મળી રહે, ઉપલબ્ધ થાય એ માટે અમે દરેક કોશિશ કરી એમને પૂરા પ્રયત્નોથી એમને સંતોષ આપશું. કચ્છ જિલ્લામાં આજે વધુ 2 સ્વાઇન ફ્લૂના દર્દીઓ સામે આવતા હવે સારવારગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 48 પહોંચ્યો છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જણાવ્યા મુજબ ભુજના સંસ્કારનગર ખાતે પ્રસાદી પ્લોટ મધ્યે 57 વર્ષની એક મહિલાનો સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જેને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત નલિયાના જૈન દેરાસર પાસે રાઈફળિયામાં રહેતી એક 48 વર્ષની મહિલાનો પણ સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તો આ હતા આજના ચંચળ ન્યૂઝ. આવતીકાલે આ જ સમયે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.